નમસ્કાર, જેરેસ ટીવીમાં આપનું સ્વાગત છે. હું સંજય રાવલ. તો વાત કરીએ તો સરહદ પર તળાવ વચ્ચે સોમનાથમાં મહાશિવરાત્રી પર્વ પર ભાવિકો માટે સલામતીના પૂરા પગલા લેવાયા છે. તો સાથે ભાવિકો માટે સુવિધાઓ પણ વધારાશે. લોકો નિર્ભય બની સોમનાથ આવી શકે તે માટે તમામ તૈયારીઓ કરાઈ છે. મંદિર સતત 42 કલાક ખુલ્લું રહેશે. તો દેશ વિદેશના ભાવિકો ઉમટી પડશે. સોમનાથ સુરક્ષા ધરાવતા સોમનાથ મંદિરને જમીન અને દરિયાઈ માર્ગ સહિત ચોમેરથી સુરક્ષાના ઘેરામાં મુકાયું છે. તો તારીખ 4 માર્ચ ને સોમવારે મહાશિવરાત્રી પર્વ પર અહીં દેશ વિદેશથી લાખો ભાવિકો સોમનાથ દર્શને આવશે ત્યારે આ સ્થિતિમાં કોઈ દુર્ઘટના ન ઘટે માટે સુરક્ષા વિભાગ સજ્જ બન્યું છે. સોમનાથ તીર્થધામમાં આ વખતે તારીખ 3 અને 4 માર્ચ એમ 2 દિવસ શિવરાત્રી મહોત્સવ ઉજવવામાં આવનાર છે. 3 તારીખથી સાંજે 7 વાગ્યાથી 10-એક જુદા જુદા ગ્રુપો દ્વારા નૃત્યનો કાર્યક્રમ રજૂ કરવામાં આવશે અને 4 તારીખ વહેલી સવારથી 4 વાગે મંદિર દર્શન માટે ખોલવામાં આવશે. શિવરાત્રિના દિવસે 5 પ્રહરની પૂજા આરતી અને સવારે 8 વાગે ધ્વજારોહણથી કાર્યક્રમની શુભ શરૂઆત થશે. સોમનાથ ટ્રસ્ટ તરફથી પ્રથમ ધ્વજારોહણ અને ત્યારબાદ ભગવાન સોમનાથજીની પાલખી યાત્રા સોમનાથ મંદિર પરિસરમાં ફરશે. મહામૃત્યુંજય યજ્ઞ તેમજ દ્વાદશ જ્યોતિર્લિંગ દર્શનની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે. વિવિધ પૂજાવિધિ પ્રસાદના કાઉન્ટરો તેમજ મંદિર પણ દર્શન માટે સતત 42 કલાક સુધી ખુલ્લું રહેશે. સ્થાનિક પોલીસ, SRP અને જિલ્લા વહીવટીતંત્ર સાથે સંકલન કરી લોકોને શાંતિપૂર્ણ રીતે દર્શન થાય એવું ટ્રસ્ટ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. પાર્કિંગથી સોમનાથ સુધી જવા માટે ટ્રસ્ટ દ્વારા રિક્ષા, મેજિક રિક્ષાની સુવિધા પણ વિનામૂલ્યે મહાશિવરાત્રી દરમિયાન કરવામાં આવી છે. સર, પ્રવર્તમાન સમયમાં ભાવિકોમાં એક પ્રકારની આશંકા હોય છે, સોમનાથ ટ્રસ્ટ દ્વારા શું કહેવામાં આવશે? સોમનાથ મંદિરની સલામતીને ધ્યાનમાં રાખી અહીંયા પહેલેથી જ મંદિરની સુરક્ષાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. CCTV કેમેરા પણ છે અને પોલીસ, SRP અને સોમનાથ ટ્રસ્ટની સિક્યુરિટી દ્વારા આ મહાશિવરાત્રી જેવા પર્વે મોટી સંખ્યામાં મેદનીમાં આવતા લોકોને શાંતિપૂર્ણ દર્શન થાય એ માટેની પણ અગાઉથી સંકલન મિટિંગ કરી અને વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. લોકોને સાવચેત રહેવા માટે શું કહેશો સર? વિશ્વભરના લાખો લોકો ઉમટવાના છે, પ્રવર્તમાન સમય છે, લોકોએ શું સાવચેત રહેવું? લોકોએ સાવચેત રહેવા માટે પોલીસ વહીવટીતંત્ર દ્વારા પણ લોકોને સૂચન આપવામાં આવે છે કે આવા સમય દરમિયાન કોઈ પણ શંકાશીલ વસ્તુ કે કોઈ માણસ દેખાય તો એની તુરંત સંબંધિતને જાણ કરવી. ખાસ કરીને શિવરાત્રિમાં મોટી સંખ્યામાં લોકો જ્યારે અહીંયા પધારતા હોય ત્યારે આ બાબતનું સર્વે ધ્યાન રાખવું, સ્વચ્છતા જાળવવી જેવા સૂચનો ટ્રસ્ટ દ્વારા તેમજ જિલ્લા વહીવટીતંત્ર, પોલીસ વિભાગ દ્વારા પણ કરવામાં આવે છે. સર, ખાસ કરીને શિવરાત્રિએ મધ્યરાત્રિની મહાઆરતીનું મહત્ત્વ હોય છે, એ આરતી ક્યારે, કેવી રીતે અને લોકો કેવી રીતે લાભ લેશે? રાત્રે 12 વાગ્યાની આરતીમાં મોટી સંખ્યામાં લોકો જોડાતા હોય છે અને શિવરાત્રિના દિવસે સોમનાથ ટ્રસ્ટ દ્વારા એક લોક ડાયરાનો કાર્યક્રમ પણ ડૉક્ટર નિર્મદાન ગઢવી તથા કલાવૃંદ દ્વારા રાખવામાં આવે છે, જે પણ રાત્રિ દરમિયાન ચાલતો હશે. મહાશિવરાત્રિના રોજ વિવિધ ભાવિકો દ્વારા પણ પ્રસાદી ભોજનની સુવિધા પણ ચારેક અલગ અલગ ભંડારા કરી અને ગોઠવવામાં આવી છે. ચા, કોફી જેવી વ્યવસ્થા પણ ગોઠવવાની છે. ખાસ કરીને આ શિવરાત્રિએ સરકારના ઇન્ડેક્સ સી વિભાગ દ્વારા પણ એક ક્રાફ્ટ મેળાનું આયોજન પણ કરવામાં આવ્યું છે. સર, ખાસ કરીને ટ્રસ્ટ દ્વારા રહેવા જમવાની શું વ્યવસ્થા? સોમનાથ ટ્રસ્ટ દ્વારા અલગ અલગ 4 ભોજનાલય અને રેસ્ટોરન્ટમાં ભોજનની વ્યવસ્થા છે. એ સિવાય પણ બુંદી ગાંઠિયાનું અન્નક્ષેત્ર પણ ટ્રસ્ટ દ્વારા ચલાવવામાં આવે છે. આ દરમિયાન ટ્રસ્ટના 400 જેટલા અતિથિગૃહના રૂમોમાં ઓનલાઈન બુકિંગની સુવિધાથી લોકો એડવાન્સમાં જ આનું બુકિંગ કરાવતા હોય છે, તેમજ કરંટ બુકિંગ માટે પણ સોમનાથ ટ્રસ્ટની બુકિંગ ઓફિસથી આ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. ખાસ કરીને ડોરમેટરી પ્રથમ વખત શિવરાત્રિમાં ઓપન છે, શું છે એની અંદર?
ડોર્મેટરી અતિથિગૃહ એ 320 લોકોને એક સાથે એક જ બિલ્ડિંગમાં સમાવી શકે એવું ટ્રસ્ટનું એક અદ્યતન અતિથિગૃહ નિર્માણ કરવામાં આવ્યું છે, જેમાં 16 જેટલા હોલ, જેમાં દરેક હોલમાં 20 જણા સમાઈ શકે, દરેકને પોતાને રેલવે જેવા ટ્વીન બેડની વ્યવસ્થા અને અંદર એરપોર્ટ જેવા અદ્યતન ટોયલેટ બાથરૂમની પણ સુવિધા કરવામાં આવી છે. લોકોને પરવડે એવું માત્ર 90 રૂપિયામાં બેડની સુવિધા, અતિથિગૃહ જેવી સુવિધા મળે એવું આ અતિથિગૃહ નિર્માણ કરવામાં આવ્યું છે અને તેનો મોટી સંખ્યામાં લોકો લાભ લે છે. હાલમાં જ્યારે ભાવિકો સોમનાથમાં ભારે માત્રામાં ઉમટશે ત્યારે સવારે 4 વાગે સોમનાથ મંદિર ખુલ્યા બાદ સતત 42 કલાક ખુલ્લું રહેશે. સાથે 5 પ્રહરની મહાઆરતી અને મહાપૂજા થશે. ભગવાનને પ્રથમ ધ્વજારોહણ, પાલખી યાત્રા અને અનેકવિધ નૃત્ય સંગીત ભક્તિના આયોજનો પણ કરાયા છે. શ્રદ્ધાળુઓની સંખ્યાને ધ્યાને રાખી વિનામૂલ્યે પ્રસાદ, ચા, કોફીના ભંડારાની વ્યવસ્થા સાથે ટ્રસ્ટના ભોજનાલયો સાથે 400 થી વધુ રૂમ તેમજ અત્યાધુનિક ડોરમેટરીમાં ફક્ત 90 રૂપિયામાં 24 કલાક રોકાઈ શકાય તેવી સગવડ પણ છે. દીપક જોશી, ZSTV સોમનાથ.